રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વીજ શોક લાગતા 50 વર્ષીય પ્રૌઢનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતકની પત્ની અને ભાઈને આ ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉપલેટા શહેરમાં આવેલા કમલેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા એક વ્યક્તિને વીજ શોક લાગતા તેને બચાવવા માટે ભાઈ તેમજ તેમના પત્ની મદદ અર્થે દોડી આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં કુલ 3 વ્યક્તિઓને વીજ શોક લાગ્યો હતો. ત્યારે વીજ શોક લાગવાની આ ઘટનામાં 50 વર્ષીય દેવાનંદભાઈ ઉર્ફે મુકેશભાઈ પુલાભાઈ કંડળિયાનું મોત થયું હતું, તો મદદ અર્થે આવેલા તેમના ભાઈ અને તેમની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈ મૃતકને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો મૃતકના મોટા ભાઈને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ તેમજ મૃતકની પત્નીને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. તો વીજ શોકની આ ઘટના અંગે જાણ થતાં પરિવારમાં સભ્યો અને આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.